જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા કેરિયર એકેડમીના એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અશ્વિન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી વખત આપણે નવા દિવસો સાથે મળી રહ્યા છીએ તમે બાર જાન્યુઆરીનો વિડીયો જોયો છે તમને સૌને ગમ્યો હશે આવા જ વિડીયો સાથે આપણે અવારનવાર મળતા રહીશું આજનો દિવસ એટલે કે જે છે એ વર્લ્ડ લેપરસી ડે કે જેને વિશ્વ રક્તપિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારબાદ આજે બીજો દિવસ પણ છે એ બીજો દિવસ કયો છે ભાઈ તો કે શહીદ દિવસ શહીદ દિવસ તરીકે પણ જે છે આજનો દિવસ ત્રીસ જાન્યુઆરીના રોજ ઉજવાય છે શું કામ શહીદ દિવસ તરીકે શું કામ ઉજવાય છે તો કે ત્રીસ જાન્યુઆરી ઈસવીસ ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હીના બિરલા ભવન ખાતે નુતુરામ ગોડસે દ્વારા ગાંધીજીને હત્યા કરવામાં આવી હતી તો ગાંધીજીના અવસાન બાદ અવસાન નિમિત્તે જે છે એ ગાંધીજીના અવસાનના શોક બાબતે જે છે એ શોક મનાવવા માટે શહીદ દિવસ ઉજવવામાં આવે છે એ ત્રીસ જાન્યુઆરી એટલા ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ ઉજવવામાં આવે છે અને ત્યારબાદ વર્લ્ડ લેપરસી ડે

ઘણા બધા રોગોની અથવા તો ઘણા બધા દિવસોની થીમ જે છે અલગ અલગ હોય છે વર્ષ પડતાની સાથે થીમ ફરી જતી હોય છે ઘણી બધી વખત પરીક્ષાની અંદર સીધે સીધી થીમ પૂછાતી હોય છે તો આપણે થીમ્સ પણ યાદ રાખવી પડે પણ આપણે જે છે એ લેપરસી દિવસ છે આજે તો લેપરસી વિશે પણ થોડીક ચર્ચા કરીશું અને ત્યારબાદ આજે શહીદ દિવસ છે તો થોડું ગાંધીજી વિશે પણ આપણે ચર્ચા કરીશું લગભગ મોટા ભાગની નેવું ટકા એવી પરીક્ષા હોય છે જેની અંદર ગાંધીજીના પ્રશ્નો હોય છે અને આપણે આરોગ્યલક્ષી પરીક્ષાઓ જે છે એ મોટા ભાગની પરીક્ષાઓમાં જે છે લેપરેસીને લઈને જે છે એ પ્રશ્ન હોય છે જો આપણે અહીંયા લેપ્રેસી ક્લાસ થ્રીને પરીક્ષાઓને ધ્યાનમાં લઈને ભણીશું આરોગ્યની પરીક્ષાઓને ધ્યાનમાં લઈને ભણીશું પણ તેમ છતાં જો તમારે ડીપમાં મતલબ કે વિગતવાર જે છે એ તમારે જો લેપરેસી ભણવું હોય તો આપણી સંસ્થા દ્વારા મતલબ કે શ્રી યુવા કેરી એકેડેમી ભાવનગર દ્વારા જે છે એ હેલ્થનું પેકેજ એક સરસ મજાનું લોન્ચ કરેલું છે એક સમગ્ર બેન્સનું પેકેજ પણ હશે અને એક માત્ર હેલ્થનું પેકેજ પણ હશે આ પેકેજ ની અંદર તમને તમામ રોગો મતલબ કે આપણી પરીક્ષાને લગતી તમામ માહિતીઓ જે છે એ વિગતવાર આપેલી છે મતલબ કે ડીપમાં જે 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 છે 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 સમજણપૂર્વક તમને આપેલી તો ત્યાં એ તમે તમે પેકેજ લઈ અને ઘરે બેઠા તૈયારી કરી શકો છો ઉપરાંત જે છે એ સંપૂર્ણ માહિતી મતલબ કે વિગતવાર જે છે એ માહિતી તમે લઈ શકો છો તો આજે આપણે જે છે લેપરેસી વિશે ચર્ચા કરીશું લેપ્રેસીના બીજા ઘણા બધા નામો છે ક્યાં ક્યાં નામો છે ભાઈ તો કે લેપ્રેસી કોડ કુષ્ઠરોગ હેન્સન ડિસીઝ તમને એવું થાય હેન્સન ડિસીઝ કેમ તો કે ઈસવીસન અઢારસો તોતેર ખાતે જે ઈસવીસન અઢારસો તોતેર માં નોર્વે ખાતે આર્મન હેન્સન વૈજ્ઞાનિક દ્વારા એમ લેપરીની શોધ કરવામાં આવી મતલબ કે માઇકો બેક્ટેરિયમની શોધ કરવામાં આવી તો માઇકોબેક્ટેરિયમ જે છે એ લેપ્રેસી થવા માટે જવાબદાર છે એટલા માટે એને હેન્સન આર્બન હેન્સનના નામ પરથી હેન્સન ડિસીઝ પણ કહેવામાં આવે છે એમ લેપરી મતલબ કે માઇકો બેક્ટેરિયમ

પીબી અને એમ બી ઓછી અને મલ્ટી મલ્ટી બેસેલરી પીબીની અંદર જે છે એ સાંઠાની સંખ્યા પાંચ કે પાંચ કરતાં ઓછી હોય છે અને જ્યારે એમ બી માં સાઠાની સંખ્યા છ અથવા તો છ કરતા વધારે હોય છે સાંઠાની સંખ્યા છ કરતા છ અથવા તો છ કરતા વધારે હોય છે જ્યારે પીબીમાં સાંઠાની સંખ્યા પાંચ અથવા તો પાંચ કરતા ઓછી હોય છે અને જ્યાં સાંઠું હોય છે બરાબર ને ત્યાં સંવેદનાનો અભાવ હોય છે શાનો અભાવ હોય છે ભાઈ તો કે સંવેદના ભાવ જે છે એ જોવા મળે છે મતલબ કે ત્યાં કોઈ પણ પ્રકારની જે છે એ આપણને સંવેદના અનુભવાતી નથી ત્યાં પણ કઈ અસર થતી નથી ત્યાં કોઈક આપણને જીની જીની સોય ખૂતાડે તો પણ આપણને જે છે એ બહુ ખાસી અસર થતી નથી આપણે વાત થઈ ગઈ અઢારસો તોંતેર માં નોર્વે ખાતે ત્યાં નોર્વે ખાતે આર્મન હેન્સન દ્વારા એમ લેબ્રેરીની શોધ કરવામાં આવી એટલા માટે જે છે એ હેન્સન ડિસીઝ પણ કહેવામાં આવે છે હવે એના લક્ષણો આશા રંગના સપાટ કે ઉપસેલા સાઠા દુઃખી સાતી જાડી જે છે એ ચેતા જોવા મળે પણ કેવી દોરડા જેવી દોરડા જેવી ચેતા એ થઈ જતી હોય છે અને જાડી ચેતા એ દોરડા જેવી થઈ ત્યારબાદ હાથના આંગળા પગના તળિયામાં છે સંવેદનાનો અભાવ હોય છે શું કામ તો કે રક્તપિતની શરૂઆત સૌ પ્રથમ હાથના આંગળાઓમાંથી જે છે એ પગના તળિયાઓમાંથી થતી હોય છે અને ત્યારબાદ જો વધારે પડતી અસરકારકતા હોય ગંભીરતા હોય તો જે છે એ આંગળા ખવાઈ જતા હોય છે પગના જે છે એ આંગળાઓ પણ ખવાઈ જતા હોય છે અથવા તો એકદમ જે છે વળી જતા હોય છે અને તો આવી જે છે એ જે છે એ ગંભીરતા ઉત્પન્ન થતી હોય છે ચહેરા અને કાનની બૂટમાં સોજો જોવા મળે અથવા તો જે છે ગાંઠો જોવા મળે કાનની બૂટ એટલે કે અહીંયા જે આપેલી છે એમાં સોજો જોવા મળે અથવા તો ઝીણી ઝીણી ગાંઠો જોવા મળે અને જ્યાં જ્યાં સાંઠા થતા હોય છે ત્યાં સંવેદનાનો અભાવ હોય છે સાંભળી અથવા નાકના રક્તસ્ત્રાવમાં જે છે એસિડ ફાસ્ટ જીવાણોની હાજરી જોવા મળે છે બરાબર ને જીવાણુ વૈજ્ઞાનિક મતલબ કે નિદાન પદ્ધતિ જે છે બે પ્રકારથી થતી હોય છે એક ઝીલ જીલ નીલ નીલસેન પદ્ધતિ છે અને ત્યારબાદ હિસ્ટામિન ટેસ્ટ છે બે ટેસ્ટ જે છે લેપરેસીમાં કરવામાં આવે છે લેપરેસીમાં નીચેનામાંથી ક્યાં કયો ટેસ્ટ કરવામાં આવે પરીક્ષાની અંદર સીધો પ્રશ્ન પૂછાઈ શકે હવે અલ્પ બેસેલેરી મતલબ કે પીબી ઓછી બેસેલેરી જે છે એ પીબીની વાત મેં તમને વાત કરી કે ભાઈ સાંઠાની સંખ્યા પાંચ કે તેની કરતાં ઓછી છે તો થોડીક સારવારની દ્રષ્ટિએ જોઈ લઈ ભાઈ ડેપ્સોન મતલબ કે સો મિગ્રા દરરોજ એક ગોળી જે છે નિરીક્ષણ હેઠળ લેવાની છે ત્યારબાદ રિસામ રિસામ રિફામ જે છે એ છસો મિગ્રા લેવાની છે દર મહિની એક ગોળી એ નિરીક્ષણ હેઠળ લેવાની છે જ્યાં જ્યાં નિરીક્ષણ હેઠળ લેવાની છે ત્યાં જાતે ગળવાની નથી મતલબ કે જાતે લેવાની નથી કોઈ પણ આરોગ્ય કર્મચારી અથવા તો ઘરમાં જે કોઈ કંઈક થોડું ઘણું ભણેલા હોય અથવા તો શિક્ષિત હોય એવા લોકોની દેખરેખ હેઠળ જે છે એ સારવાર લેવાની છે હવે એફ્લોક્સાન જે છે એ ચારસો મિગ્રા લેવાની છે સારવારનો સમયગાળો છ મહિના છે પણ જો છ માસમાં પૂર્ણ ન થાય તો નવ માસમાં ફરજિયાત પૂરી કરવાની છે જો છ માસમાં પૂરી ન થઈ શકે તો નવ માસમાં ફરજિયાત નવ માસ સુધીમાં ફરજિયાત પૂરી કરી દેવાની છે ભાઈ પણ જો તમને પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે એ પીબી લેપરસીની સારવાર કેટલા માસની હોય છે તો આપણે સો ને પ્રાયોરિટી આપવાની છે જો છ માસમાં પૂરી ન થાય તો નવ માસમાં જે છે એ પૂરી કરવાની છે પણ ઓપ્શનની અંદર છ અને નવ બંને હોય તો આપણે જ લખવાનું છે સારવાનો સમયગાળો જ છે બરોબર ને એમ ની અંદર સારવાનો સમયગાળો જે છે બાર માસ છે પણ જો બાર માસમાં પૂરું ન થાય તો અઢાર માસ અઢાર માસની અંદર પૂરી કરી દેવાની છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણે બાર માસ જ યાદ રાખવાના છે છ ને છ દુ બાર મતલબ કે બાર માસ જ યાદ રાખવાના છે અહીંયા પણ મેં કીધું એમ કે સાંઠાની સંખ્યા છ કે તેના કરતા વધારે હશે છે સાંઠાની સંખ્યા છ અથવા તો છ કરતા વધારે હશે ડેપ્સોન સો મિગ્રા રિફામ પીસીન જે છે એ મહિનામાં એકવાર ક્લોફામાઇન લોફાજીમાન જે છે એ ત્રણસો મીગરા છે ત્રણસો મીગરા વાળી જે છે એ નિરીક્ષણ હેઠળ લેવાની છે પણ જે લોફાજીમાન જે છે એ પચાસ મીગરા વાળી છે એ દરરોજ જાતે લેવાની છે આ મહિને એકવાર લેવાની છે જો અહીંયા તમને આપેલું છે મહિનામાં એકવાર લેવાની છે પણ પચાસ મીગરા વાળી જે છે એ દરરોજ એક લેવાની છે અને જાતે લેવાની છે સારવારનો સમયગાળો કેટલો છે ભાઈ તો કે બાર માસનો પણ જો બાર માસમાં પૂરું ન થાય તો અઢાર માસ સુધીમાં પૂરું કરી દેવાનું છે અને કુલ ડોઝ કેટલા આપવામાં આવે ભાઈ તો કે સો વીસ ડો જે છે આપવામાં આવે છે હવે એના કાર્યક્રમો વિશે ચર્ચા કરી તો રાષ્ટ્રીય રક્તપિત નિયંત્રણ કાર્યક્રમ સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો પંચાવનમાં શરૂઆત થઈ થઈ અને ત્યારબાદ નામ ચેન્જ કરવામાં આવ્યું એન એનએલસીપી હતું એમાંથી જે છે એનએલ ઇપી કરવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો ત્યાંશીમાં મતલબ કે નેશનલ લેપરેસી કંટ્રોલ પ્રોગ્રામ હતું એમાંથી નેશનલ લેપરેસી એલિમિનેશન પ્રોગ્રામ કરવામાં આવ્યું મતલબ કે નિવારણ પ્રોગ્રામ જે છે કરવામાં આવ્યું અને બે હજારની સાલ સુધીમાં કુષ્ટીરો ભારતમાંથી નાબૂદ કરી દેશું તેવું ઈસવીસન ઓગણીસો ને એસીમાં જે છે એ ભારત સરકાર દ્વારા જે છે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હજી હાલની તારીખમાં આજે બે હજાર તેવીસ સુધીમાં પણ આજે લેપ્રસી દિવસ ઉજવાય છે પણ ભારતમાં હજી લેપ્રસીના કેસો જે છે અમુક જગ્યાએ જોવા મળતા હોય છે જ્યાં સુધી કોઈપણ કેસ જે તે ભૌગોલિક વિસ્તાર કે દેશની અંદર ત્રણ વર્ષ સુધી જોવા ન મળે ત્યારબાદ તેને નાબૂદ કર્યો કહી શકાય પણ આપણે દેશમાં મતલબ કે આપણા ભારતમાં અથવા તો આપણા આજુબાજુના વિસ્તારમાં હજી ક્યાંક ને ક્યાંક જે છે કરવામાં આવ્યું મતલબ કે નેશનલ એલિમિનેશન પ્રોગ્રામ કરવામાં આવ્યું અને લેપ્રેસી રોગમાં વિકૃતિ આવે એના માટે રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવશે મતલબ કે આરસીએસ સર્જરી કરવામાં આવશે આ ક્યાં ક્યાં થાય છે ભાઈ તો કે અમદાવાદ અમદાવાદ વડોદરા અને સુરત ત્રણ જગ્યાએ જે છે એ આરસીએસ મતલબ કે રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવે છે અને જો પગમાં વધારે પડતી બધીતા કે અપંગતા કે વિકલાંગતા આવતી હોય તો એને એમસીઆર નામના શૂઝ આપવામાં આવે છે એમસીઆર મતલબ કે માઇક્રોસેલ્યુલર રબર શૂઝ જે છે એ આપવામાં આવે છે ક્યાં શૂઝ આપવામાં આવે છે ભાઈ તો કે એમસીઆર શૂઝ જે છે એ આપવામાં આવે છે આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ત્યારબાદ આજે આપણે વાત કરવાની છે શહીદ દિવસની શહીદ દિવસની

શહીદી દિવસ અને શહીદ દિવસ આ બંને અલગ અલગ છે શહીદી દિવસ જે છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના માનમાં ઉજવાય છે અને એ ત્રેવીસ છે અને આ ઉપરાંત વિવિધ રાજ્યોની અંદર વિવિધ દિવસોમાં જે છે એ શહીદી દિવસ ઉજવાતા હોય છે આપણા ગુજરાતની અંદર ત્રીસ માર્ચના રોજ ઉજવાય છે પણ શહીદી દિવસ ત્રેવીસ સોરી ગુજરાતની અંદર શહીદ દિવસ જે છે એ ત્રીસ જાન્યુઆરીના રોજ ઉજવાય છે પણ શહીદી દિવસ જે છે એ ત્રેવીસ માર્ચના રોજ ઉજવાય છે પણ એ જ શહીદ દિવસ

તો કે એનું પૂરું નામ શું હતું ભાઈ તો કે મોહનદાસ કરમચંદ ગાંધી પણ આપણે બધા જે છે એ માત્ર ગાંધીજી ગાંધીજીથી ઓળખતા હોઈએ છીએ હજી સુધીમાં જે છે એ ઘણા બધા જે વિદ્યાર્થીઓ હોય એને ખબર હોતી નથી પણ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાયેલા હોય છે એ મોસ્ટ ઓફલી મને ક્યાંય ખબર હોય છે શું કામ તો કે પરીક્ષાની અંદર ગાંધીજીના પ્રશ્નો હોય છે હોય છે ને ફરજિયાત હોય છે તો એના પિતાનું નામ જે છે એ કરમચંદ ગાંધી હતું એના માતાનું નામ જે છે પુતળીભાઈ હતું અને એનું જે પત્ની હતા એનું નામ કસ્તુરબા હતું હવે જયારે પરીક્ષાની અંદર માતાનું નામ અને જે પત્નીનું નામ પૂછાતું હોય ત્યારે ઘણા બધા મિત્રો કન્ફ્યુઝન થતા હોય છે કે ભાઈ બાય છે એ માતા છે અને બા છે એ પત્ની છે બરોબર ને આપણે ઉલટું યાદ રાખવાનું છે કે જો પુતળીભાઈ આવે એટલે કે બાઈ આવે તો જે છે એના માતા છે જો પાછળ બા આવે તો એના પત્ની છે બરોબર ને અને એના ચાર સંતાનો હતા હરિદાસ દેવદાસ રામદાસ અને મણિલાલ પણ એને પાંચમા સંતાન એ દત્તક સ્વરૂપે લીધા જમનાલાલ છે એને પાંચમા પુત્ર ને દત્તક તરીકે લીધા હતા મતલબ કે એના દત્તક પુત્ર તરીકે ગણાય છે એવા ગાંધીજી જેનો જન્મ જે છે એ બાર ઓક્ટોબર ઈસવીસન અઢારસો ના રોજ પોરબંદર ખાતે થયો હતો અને એ જે છે એ કદાચ વિક્રમ સંવતની ની દ્રષ્ટિએ યાદ રાખો તો ઈસવીસન ઓગણીસો પચીસ અને ભાદરવા વદ બારસ આ બારસ ને જે છે એ રેટિયા બારસ તરીકે જે એ ઉજવવામાં આવે છે ત્યાં કઈ બારસ કે રેટિયા બારસ રેટિયા બારસ તરીકે જે છે ઉજવવામાં આવે છે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે જે છે ભાદરવા વદ બારસ ને બારસ તરીકે ઉજવવામાં આવે છે જે આપણે જન્નાદાસ જે છે એના પાંચમા પુત્ર જે છે દત્તક લીધેલા હતા એટલા માટે જ આપણે તેને શું કહીએ છીએ ભાઈ તો કે દત્તક પુત્ર તરીકે ઓળખીએ છીએ કેવા પુત્ર તરીકે તો કે દત્તક પુત્ર તરીકે ઓળખીએ તેમના જીવનના બે વ્યક્તિને સમજાય નહોતી કે એક એનો પુત્ર હતો મણિલાલ અને બીજા હતા જે મોહમ્મદ અલી જીણા જો મોહમ્મદ અલી ઝીણાને સમજાવીએ કે હોત તો આજે ભારત પાકિસ્તાન બે ભાગલા હોત નહીં આજે આપણું અખંડ ભારત જે છે જે અકબંધ જે છે અખંડ હોત અને પણ એ ગાંધીજી જે છે એના જીવનમાં બે વ્યક્તિઓને સમજાવી શક્યા નથી એમનું ગાંધીજીનું બાળપણ જે છે એ કબા ગાંધીના ડેલામાં મતલબ કે કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે તો કે રાજકોટ ખાતે આવેલો છે કબા ગાંધીનો ડેલો રાજકોટ ખાતે આવેલો છે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો કબા ગાંધીના ડેલામાં ગાંધીજીનું જે છે એ બાળપણ વિશેલો છે પ્રાથમિક જે છે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલ જે આલ્ફ્રેડ શાળા હાલમાં એનું મહાત્મા મહાત્મા ગાંધી જે છે એ નામ છે અને આ જ સ્કૂલની જે છે એ મ્યુઝિયમમાં ફેરવામાં આવેલી છે શું શેમાં ફેરવામાં તો કે મ્યુઝિયમમાં ફેરવામાં આવેલી છે અને આ શાળાને અત્યારે ગાંધી મહાત્મા ગાંધી શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગાંધીએ કોલેજ જે છે આપણા ભાવનગર ખાતે કરેલી છે શામળદાસ આર્ટ કોલેજમાં જે છે એની કોલેજનું શિક્ષણ લીધેલું છે ઈસવી સન અઢારસો ત્રાણુંમાં અબ્દુલ્લા અને અબ્દુલ્લા કંપનીનો જે છે એ કેસ લડવા માટે આફ્રિકા ખાતે ગયા હતા અને આફ્રિકા ખાતે જે છે એ દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ત્યાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ ટોલ્સ ટોય જે છે એ ફાર્મ આ બે જે છે સંસ્થાનોની સ્થાપના કરી એક આશ્રમ ની સ્થાપના કરી અને ટોલ સ્ટોય ફાર્મની સ્થાપના કરી પંદર જાન્યુઆરી સોરી નવ જાન્યુઆરી ઓગણીસો નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ જે છે એ ગાંધીજી પાસ આવે છે એટલા માટે આપણે હમણાં નવ જાન્યુઆરી ના રોજ જે છે એ ભારતીય પ્રવાસી દિવસ હમણાં બરોબર ને નવ જાન્યુઆરીના રોજ આપણે જે છે એ ભારતીય પ્રવાસી દિવસ પ્રવાસી દિવસ તમામ એનઆરઆઈ ને જે છે ભારતમાં એકઠા કર્યા હતા મતલબ કે ભારતમાં આમંત્રિત કર્યા હતા અને એ તમામ લોકોને જે છે એ નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કર્યા હતા ત્યાં પણ એક ઘટના બની હતી કે ભાઈ જે છે સાહેબે જેટલી સંખ્યા અનુમાન લગાવ્યો તો

અને જે છે વૈચારિક ગુરુ કોણ હતા તો કે લિયો અને ત્રણ ગુરુઓ હતા એક ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે બીજા ગુરુ હતા શ્રી રામચંદ્ર અને અને શ્રીમદ લિયો પણ ત્રણે અલગ અલગ છે એક છે આધ્યાત્મિક ગુરુ છે એક વૈચારિક ગુરુ છે એક રાજકીય ગુરુ છે અને આ ગુરુઓ પણ જે છે પરીક્ષાની અવારનવાર પૂછાય છે ઓપ્શન ની અંદર ત્રણે ત્રણ હોય આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ પણ હવે કન્ફ્યુઝન થવાની જરૂર નથી સરકારને સહકાર આપવા બદલ જે છે એ તેમને અંગ્રેજોએ જે છે કેસર એ હિન્દ નામનો ખિતાબ આપ્યો હતો કેસર એ હિન્દ નામનો ખિતાબ આપ્યો હતો ઈસવીસન ઓગણીસો પંદરમાં માં અમદાવાદમાં જે છે અમદાવાદ ખાતે કોશ્રમ આશ્રમની સ્થાપના કરી એ કોના તો કે જીવનલાલ જે છે એ જીવનલાલ શેઠના બંગલામાં જે છે સ્થાપના કરી હતી ગાંધીજીના ભારતમાં ત્રણ આશ્રમ છે પહેલો એ કોશરભ આશ્રમ બીજો તો કે જે સાબરમતી આશ્રમ અને ત્રીજો તો કે વર્ધા સેવા આશ્રમ ભારતની અંદર ગાંધીજીના ત્રણ આશ્રમો આવેલા છે ઈસવીસન ઓગણીસો માં અમદાવાદમાં ચંદ્રભાગા નદીના કાંઠે કઈ જગ્યાએ તો કે ચંદ્રભાગા નદી નદી આપણે યાદ રાખવાની છે ભાઈ ચંદ્રભાગા નદીના કાંઠે જે છે એ સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે ઓગણીસો માં કૌશરબ આશ્રમ પણ ઓગણીસો માં સાબરમતી આશ્રમ જે છે એની સ્થાપના કરે છે ગાંધીજીના ભારતમાં ત્રણ આશ્રમ છે આપણે વાત થઈ ગઈ ભાઈ કે કૌશરબ આશ્રમ છે સાબરમતી આશ્રમ છે અને વરધા સેવા આશ્રમ છે ત્રણ આશ્રમો છે ભારતનો પ્રથમ સત્યાગ્રહ જે છે સંપારણ સત્યાગ્રહ જો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કહેવામાં આવે તો ખેડા સત્યાગ્રહ અને પ્રથમ ઉપવાસ વાળો સત્યાગ્રહ કહેવામાં આવે તો અમદાવાદ સત્યાગ્રહ જે છે એ આવશે ઉપવાસ વાળો સત્યાગ્રહ ઈસવીસન ઓગણીસો અઢારમાં ખેડા સત્યાગ્રહ ઈસવીસન ઓગણીસો સત્તરમાં માં સત્યાગ્રહો ત્રણે ત્રણ જે છે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે પ્રથમ સત્યાગ્રહ ભારતનો સંપારણ પ્રથમ સત્યાગ્રહ ગુજરાતનો તો કે ખેડા પ્રથમ સત્યાગ્રહ ઉપવાસ વાળો સત્યાગ્રહ તો કે અમદાવાદનો અને જે ઈસવીસન ઓગણીસો અઢારમાં જે છે એ સત્યાગ્રહ થયો હતો એ ભારત ત્રણ ત્રણ સત્યાગ્રહો જે છે એ પરીક્ષાની અંદર પૂસાઈ ગયેલા છે હવે જે છે આપણે ગાંધીજીને ગાંધીજી દ્વારા જે છે એ ઉપનામ આપવામાં આવેલા છે મતલબ કે ગાંધીજીએ અન્ય લોકોને જે છે એ બિરુદ આપેલા છે એ આપણે જોવાનું છે પછી આપણે તો કે ગાંધીજીને અન્ય લોકોએ બિરુદ આપેલા છે તો ગાંધીજીએ આપેલા બિરુદ અને ગાંધીજીને આપેલા બિરુદ આ બંને બિરુદ્ધો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે છે એ જોવાના છે પહેલું જેસે કવિવર અથવા તો ગુરુદેવ કોને કહ્યું હતું તો કે રવિન્દ્રનાથ ટાગોરને કવિવર અથવા તો ગુરુવર જે છે એને રવિન્દ્રનાથ ટાગોરને કહ્યું હતું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ સવાઈ ગુજરાતી જે આપણા સાહિત્યની દ્રષ્ટિએ પણ અગત્યના છે જેને કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે જે છે બિરુદ આપ્યું હતું ત્યારબાદ ચિત્રંજન દાસને જે છે દેશબંધુનું બિરુદ આપ્યું હતું અને મોહનલાલ પંડ્યાને જે છે એ ડુંગળી સોરનું બિરુદ આપવામાં આવ્યું હતું આવા ઘણા બધા સંખ્ય લોકોને જે છે એ ગાંધીજી બિરુદ્ધ આપેલા છે ને સેવક તો કે રવિશંકર મહારાજ ત્યારબાદ તો કે મૈથલી શરણ ગુપ્તા મતલબ કે રાષ્ટ્રીય કવિ જો રાષ્ટ્રીય શાહેર કહેવામાં આવે તો આપણા ઝવેરસિંહ મેઘાણી પણ જો રાષ્ટ્રીય કવિ કહેવામાં આવે તો મૈથલી શરણ ગુપ્તા જે છે એને રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખવામાં આવે છે જે ઉપનામ કોણે આપેલું છે તો કે ગાંધીજી આપેલું છે પછી સરો પછી જે છે એ મોતીભાઈ અમીનને જે છે સરોતરના મોતી તરીકે ઉપનામ આપેલું છે ત્યારબાદ સુભાષચંદ્ર બોઝને નેતાજી ઉપનામ આપેલું છે અને ત્યારબાદ એમ એસ ગોવાલકરને જે છે બંગબંધુનું ઉપનામ જે છે એ ગાંધીજી દ્વારા આપવામાં આવેલું છે મતલબ કે અહીંયા તમને ગાંધીજીની સરસ મજાની ઇમેજ દેખાય છે તમને બધા જે છે એ ઇમેજો અહીંયા દર્શાવી છે માત્ર જોવાથી તમને યાદ આવી જશે યાદ રહી જશે સરળ રીતે યાદ રાખવા માટે જે આવા પ્રયત્નો કર્યા છે હવે આપણે જોઈએ ગાંધીજીને કોણે કોણે બિરુદ અને ક્યાં ક્યાં આપેલા છે તો કે પહેલું ચર્ચિલ

સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું હતું ઝવેરસેન મેઘાણીએ ગાંધીજીને બાપુનું બિરુદ આપ્યું હતું અને સરસિલા ગાંધીજીને અર્ધનગ્ન ફકીરજીયા છે કહ્યા હતા હવે ત્યારબાદ ગાંધીજીના પુસ્તકો હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો જે ઓગણીસો સત્યાવીસથી સત્યના પ્રયોગો પુસ્તક આવ્યું અને છેલ્લે જે છે સર્વોદય ઘણા બધા પુસ્તકો ગાંધીજીના છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પુસ્તકો તમને આપ્યા છે ત્યારબાદ એને સામયિક નવજીવન હરિજન સેવક હરિજન બંધુ હરિજન નવજીવન હિન્દી યંગ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓપિનિયન આ જે છે ગાંધીજીના સામયિકો છે જે પરીક્ષાની દ્રષ્ટિએ કહેવાશે ભાઈ તો કે આઈ એમ છે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે તો આજે આપણે જે છે લેપરસી દિવસ અને શહીદ દિવસ બે દિવસ વિશે વાત કરી લેપરસી વિશે પણ વાત કરી અને ગાંધીજી વિશે પણ ચર્ચા કરી આવા જ આવી જ વિશેષતાઓ સાથે દિનવિશેષ લઈને મળતા રહેશે મિત્રો થેન્ક મિત્રો જય હિન્દ જય ભારત